હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગણિત વિષય વિશે ભણવાનું છે. આપણે ચોપડીમાં જોઈ ગયા ને પેટર્ન, તો બસ આપણે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર છે તે કાઢો. આપણે પેટર્નમાં પેટર્ન કાઢી, બધાએ પેટર્ન કાઢીને હવે આગળ જુઓ. આવી ડિઝાઇન આપણે ક્યાંય જોઈ ગયા હતા ને? હા, તો જુઓ, આ આપણે ચોપડીમાં જોઈ ગયેલા છીએ. તો હવે પાઠ 10, પેટર્ન. પેટર્ન આગળ વધારો. શું કહે છે? પેટર્ન આગળ વધારો. આપણે જોવાનું છે કે એક પછી એક પેટર્ન કેવી આવે છે તે જોઈશું, બરાબર ને? ચલો હવે પહેલા લાઈન બનાવો. આપણે ચોપડીમાં બનાવેલી હતી ને એવી જ રીતે. સરસ મજાની લાઈન બનાવવાની છે. આવી રીતે ત્રણ ખાના પડશે બાળકો, 1, 2 અને 3, બરાબર? બનાવી બધા એ લાઈન. ચલો હવે આગળ જોઈએ. પાઠ 10, પેટર્ન, સ્વાધ્યાય પોથીમાં આપણે જોવાનું છે. ચલો હવે જોઈએ પેટર્ન આગળ વધારો. અહીં સીધો ટી છે, ઊંધો ટી, સીધો ટી, ઊંધો ટી. હવે કેવો ટી આવશે? સીધો ટી. તો ચલો દોરો જોઈએ બાળકો. સીધો ટી, બરાબર ને? ચલો હવે કેવો આવશે? ઊંધો ટી આવશે. એના પછી આવશે સીધો ટી. જુઓ વિદ્યાર્થી મિત્રો, બની પેટર્ન સીધો ટી, ઊંધો ટી, સીધો ટી, ઊંધો ટી, સીધો ટી, ઊંધો ટી, અને હવે સીધો ટી. ચલો હવે નીચે જોઈશું આપણે. બે લાઈન ગોળ, બે લાઈન ગોળ, બે લાઈન. હવે શું આવશે? ગોળ આવશે. શું આવશે? ગોળ. તો બનાવો વિદ્યાર્થી મિત્રો ગોળ. અને હવે આવશે બે લાઈન. ચલો બનાવો જોઈએ. બે લાઈન અને હવે આવશે ગોળ. શું આવશે? ગોળ. જુઓ બાળકો, બની ને પેટર્ન બે લાઈન ગોળ, બે લાઈન ગોળ, બે લાઈન ગોળ, બે લાઈન અને હવે ગોળ, બરાબર ને? ચાલો હવે નીચે જોઈશું. સીધું તીર, ઊંધું તીર, સીધું તીર, ઊંધું તીર. હવે કેવું આવશે? સીધું તીર. તો ચાલો હવે આપણે બનાવીએ. સીધું તીર. હવે કેવું આવશે? ઊંધું તીર. બનાવીશું આપણે ઊંધું તીર. હવે પાછું આવશે સીધું તીર. હવે આગળ જોઈશું બાળકો. અહીં છે વી આકાર, એ આકાર, વી આકાર, એ આકાર. હવે પાછો કયો આકાર આવશે? વી આકાર. તો ચલો દોરીશું આપણે વી આકાર. હવે કેવું આવશે? એ આકાર. ચલો દોરીશું આપણે એ આકાર. હવે પાછો કેવો આવશે? વી આકાર. જુઓ બાળકો, થઈ ગયું ને વી આકાર, એ આકાર, વી આકાર, એ આકાર, વી આકાર, એ આકાર. હવે આવશે વી આકાર. ચલો હવે નીચે જોઈશું. હવે છે બે ગોળ લંબચોરસ, બે ગોળ
लंब चौरस, तो हवे शू आवशे बे गोल, बराबर ने। चलो दोरो जोईए, बे गोल पछी आवशे लंब चौरस पछी आवशे बे गोल। चलो जोयो ने बाळको, बे गोल लंब चौरस, बे गोल लंब चौरस, बे गोल लंब चौरस अने बे गोल। चलो हवे आगळ जोईए आपणे, हवे आवशे केरी पछी सफरजन, केरी सफरजन, तो हवे शुं आवशे केरी। चलो दोरो जोईए, केरी हवे शुं आवशे सफरजन। બધાએ સરસ મજાનું દોરવાનું છે, ઓકે। હવે આવશે કેરી, ચલો થઈ ગયું, કેરી સફરજન, કેરી સફરજન, કેરી સફરજન અને કેરી, બરાબર। ચાલો હવે નીચે જોઈએ, હવે છે ડબલ્યુ એમ, ડબલ્યુ એમ, તો હવે શું આવશે ડબલ્યુ, ચલો લખો જોઈએ, ડબલ્યુ પછી શું આવશે એમ, પાછું ડબલ્યુ। ચલો જુઓ મિત્રો, થઈ ગયું ને, ડબલ્યુ એમ, ડબલ્યુ એમ, ડબલ્યુ એમ અને ડબલ્યુ, બરાબર ને। ચાલો હવે આગળ જોઈશું, હવે બાજુના પેજ ઉપર પેટર્ન આગળ વધારો, શું કીધું છે, પેટર્ન આગળ વધારો। ચલો પહેલા શું છે, ચોરસ પછી ગોળ પછી ત્રિકોણ, પછી ચોરસ ગોળ ત્રિકોણ, તો બાળકો હવે શું આવશે ચોરસ, તો કરો જોઈએ, ચોરસ ગોળ અને ત્રિકોણ, થઈ ગઈ પેટર્ન, ચોરસ ગોળ ત્રિકોણ, ચોરસ ગોળ ત્રિકોણ, ચોરસ ગોળ ત્રિકોણ। બાળકો સરસ મજાની તમારે પેટર્ન દોરવાની છે। હવે આવશે ઊભું લંબ ચોરસ, આડું લંબ ચોરસ, ઊભું લંબ ચોરસ, આડું લંબ ચોરસ, ઊભું લંબ ચોરસ, હવે કેવું આવશે આડું, દોરો જોઈએ, આડું લંબ ચોરસ, હવે આવશે ઊભું લંબ ચોરસ, હવે આવશે આડું લંબ ચોરસ, બરાબર। જુઓ બાળકો, થઈ ગઈ પેટર્ન, ઊભું લંબ ચોરસ આડું, ઊભું આડું, ઊભું આડું, ઊભું અને આડું, બરાબર ને। ચાલો હવે આગળ જોઈશું આપણે, હવે આપેલું છે ગોળ બે ચોરસ, ગોળ બે ચોરસ, હવે શું આવશે, તો ગોળ પછી બે ચોરસ, બરાબર ને। જુઓ થઈ ગઈ, ગોળ બે ચોરસ, ગોળ બે ચોરસ, ગોળ અને બે ચોરસ, બરાબર। ચાલો હવે નીચે જોઈશું, અહીં છે દિલ આકાર લંબગોળ, દિલ આકાર લંબગોળ, દિલ આકાર, હવે આવશે લંબગોળ। ચલો જોઈએ, દોરો તો લંબગોળ, હવે પાછો આવશે દિલ આકાર, પાછું આવશે લંબગોળ, થઈ ગયું બાળકો, દિલ લંબગોળ, દિલ લંબગોળ, દિલ લંબગોળ, દિલ અને લંબગોળ,
चलो हवे आगळ जोईशुं आपणे। हवे छे बे त्रिकोण लंबचोरस, बे त्रिकोण लंबचोरस। हवे पाछुं शुं आवशे? बे त्रिकोण थया, बे त्रिकोण पछी शुं आवशे? लंबचोरस। थई गई पेटर्न, बे त्रिकोण लंबचोरस, बे त्रिकोण लंबचोरस, बे त्रिकोण अने लंबचोरस, बराबर ने। चलो हवे नीचे जोईए। हवे छे जुओ पतंग आकार छे, पछी आवी रीते त्रिकोण छे पंचकोणमां, पछी षटकोण, पतंगाकार, पंचकोण, षटकोण। चलो हवे पाछू शुं आवशे? पतंगाकार। हवे पछी आवशे पंचकोण, पछी आवशे षटकोण, बराबर। थई गयो विद्यार्थी मित्रों? पतंगाकार, पंचकोण, षटकोण, पतंगाकार, पंचकोण, षटकोण, पतंगाकार, पंचकोण अने षटकोण, बराबर। तो बाळको आ छे आपणी पेटर्नो। तमारे ચોપડીમાં એકવાર આ પેટર્ન થઈ ગયેલી છે એટલે નોટબુકમાં કરવાની જરૂર નથી, બરાબર। તો બધાએ આ પેટર્ન આગળ વધારતા શીખી જવાનું છે।